राज्य सरकारे धोरण 1 થી 5 ની શાળાને શરૂ કરવાનો નિર્ણય કરતા આજે બાળકો શાળાના પગથિયા ચડ્યા હતા, સાથે શિક્ષકોએ પણ બાળકોને શાળામાં આવકાર્યા હતા। नवसारी जिल्लामां कोरोना महामारी बाद 20 मास पहला बंद थयेला कुल 823 प्राथमिक शाळाना धोरण 1 થી 5 ना 87,099 छात्रो माटे हवे ऑफलाइन वर्गो शुरू करवामां आव्या छे। जो के शाळाना शिक्षकोए नाना बाळकोनी संभाळ सरकारना मार्गदर्शन मुजब करवानी सूचना अपाई छे। सोमवारथी राज्यना धोरण 1 થી 5 ની શાળાઓ ઓફલાઈન શરૂ કરવાનો અગત્યનો નિર્ણય કર્યો છે। જો કે વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે। સ્કૂલોમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે, તેમજ ઓફલાઈન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક પણ આપવાના રહેશે। નવસારી જિલ્લામાં પણ વર્ષ 2020 માં કોરોના સંક્રમણની શરૂઆત થતા રાજ્યમાં 15 માર્ચ 2020 થી શાળા કોલેજો બંધ કરવામાં આવી હતી। કોરોનાનું સંક્રમણ ઓછું થતા ધોરણ 12 બાદ ધોરણ 9 થી 11 અને ત્યારબાદ સપ્ટેમ્બર માસમાં પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા। પણ ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા નાના બાળકો હોય તેઓમાં સંક્રમણ ન થાય તે માટે વર્ગો શરૂ થયા ન હતા। પણ કોરોના સામે વેક્સિનેશનનું કામ પણ મોટા ભાગનું પૂર્ણ થઈ ગયું હોય અને કોરોનાના કેસ ઓછા થતા રાજ્ય સરકારે બીજા સત્રની શરૂઆતમાં ધોરણ 1 થી 5 ના ઓફલાઈન વર્ગ શરૂ કરાશેની જાહેરાત કરવામાં આવી છે। જો કે આ માટે શાળાના શિક્ષકોએ 54 પાનાની એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે। જિલ્લા પંચાયત હસ્તક 660 અને ખાનગી 163 શાળાના 87,099 છાત્રો હવે 20 મહિના બાદ ધોરણ 1 થી 5 ના ઓફલાઈન વર્ગમાં અભ્યાસ કરી શકશે। છાત્રના વાલીની સંમતિ પણ ફરજિયાત રહેશે, તેના માટે ફોર્મ પણ શાળામાં જમા કરવાનું રહેશે। અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ 6 થી 8 નું દિવાળી વેકેશન પૂર્ણ થતા હવે 28,000 છાત્રો પણ રાબેતા મુજબ શિક્ષણ કાર્યમાં જોડાશે। નવસારી જિલ્લાની સરકારી જિલ્લા પંચાયત હેઠળની 660 શાળાઓ અને ખાનગી 163 શાળાઓમાં આજે રાજ્ય સરકારે શિક્ષણમંત્રી દ્વારા ગઈકાલે કરેલી જાહેરાત અને શિક્ષણ વિભાગ દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો તેમાં 2 વર્ષ પછી આજે ધોરણ 1 થી 5ના બાલદેવો જ્યારે આવવાના છે ત્યારે તેમને આવકારવા માટેનો સમગ્ર કાર્યક્રમ દરેક શાળામાં ગોઠવાઈ ગયો છે। દરેક શાળામાં વિદ્યાર્થીઓને ખાસ કરીને આવકારી એમાં 50% પ્રમાણે જ વિદ્યાર્થીઓને, કારણ કે કોવિડ-19ની સંપૂર્ણ જે એસઓપી છે તેનું પાલન કરવા બાબતે વિદ્યાર્થીઓ માસ્ક સાથે હોય, શિક્ષકો પણ માસ્ક સાથે હોય, સેનિટાઇઝેશન કરવામાં આવે સ્કૂલોને, થર્મલ ગનથી એમનું ટેમ્પરેચર પણ માપવામાં આવે, અને નાની શાળા હોય તો તેમાં વિદ્યાર્થીઓને એકસાથે બોલાવવામાં આવે, 20-30 સંખ્યા હોય તો વાંધો નથી, પણ વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યાં આગળ રોટેશન બેઝ ઉપર એકાંતર દિવસે વિદ્યાર્થીઓને બોલાવવા માટેની વ્યવસ્થા કરવા માટેની સૂચનાઓ આપી દીધી છે ગઈકાલે, અને આજે એ પ્રમાણે શરૂ થઈ જશે। અને બીજું કે વિદ્યાર્થીઓ જે ખાસ કરીને જે શાળામાં આવે છે તેમાં સમૂહ પ્રાર્થના અને ખાસ કરીને રમતગમતની પ્રવૃત્તિઓ હમણાં જ્યાં સુધી બીજી સૂચના ન મળે ત્યાં સુધી કરવાની નથી, અને કોવિડ-19 ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન થાય તેમાં પ્રમાણે શિક્ષકોને પણ કેટલીક જવાબદારીઓ મુખ્ય શિક્ષક દ્વારા સોંપવામાં આવે, અને અમે જિલ્લા કક્ષાએથી પણ ક્રોસ મોનિટરિંગ માટે સીઆરસી અને બીઆરસી દ્વારા ટીમો બનાવી છે અને તે પણ અમે કરીશું। પણ વિદ્યાર્થીઓનું જ્યારે આટલા 2 વર્ષનું જે શિક્ષણ જે છે પ્રત્યક્ષ રૂપે અમે જે ફળિયા વર્ગ દ્વારા ચાલુ રાખ્યું છે, પરંતુ શાળા કક્ષાએ જ્યારે ચાલુ નહોતું ત્યારે આ એક આવકારવા માટેનો દિવસ કહેવાય, અને એ ભવિષ્યમાં જે આ નુકસાન પડ્યું છે, લોસ પડી છે, તેને આપણે પૂરેપૂરી ભરપાઈ કરવા માટે શિક્ષકો પાસેથી અમે ખાતરી લીધી છે, અને અમે પૂર્ણ ધ્યાન આપીશું કે શિક્ષકો ઝડપથી આ વિદ્યાર્થીઓને મૂળ પ્રવાહમાં ઝડપથી લાવે, જે લર્નિંગ લોસ છે તેના માટે ખાસ કરીને શિક્ષણ વિભાગે જે ચિંતા વારંવાર વ્યક્ત કરી છે તે પ્રમાણે અમારું કાર્ય ચાલ્યા જ કર્યું છે, ફળિયા વર્ગ પણ ચાલ્યા છે, પણ છતાં પણ લોસ થોડી ઘણી છે એને દૂર કરવાનો અમે સંપૂર્ણ પ્રયાસ કરીશું। આ આદેશ આપ્યો છે એને અમે આવકારીએ છીએ, પણ અમારી જવાબદારી ખૂબ વધી જાય છે એ અમે સમજીએ છીએ, અને એ જવાબદારીને પૂરેપૂરો ન્યાય આપવાનો અમારી શાળાની સમગ્ર ટીમ કરશે, કરી રહી છે, અને એની અમે સમાજને ખાતરી આપીએ છીએ કે બાળકને અહીંયા આવ્યા પછી પૂરેપૂરી કાળજીથી એનું શિક્ષણ થઈ શકે। પરંતુ શિક્ષણ શાળામાં થવું જરૂરી પણ છે, એટલે હવે એ કાળજી લઈને આપણે ભણાવવાની શરૂઆત કરીએ અને એને માટેની કાળજી લઈએ એવી હું સર્વેને શુભભાવના પાઠવું છું કે આપણે સમગ્ર શિક્ષણ સમાજ આ બાબતની કાળજી લઈએ અને આપણે બાળકને યોગ્ય ન્યાય આપી શકીએ। NTC News, નવસારી।